પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મજયંતિ હોય અટલાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતે મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. બોજાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના દેશ વિદેશમાં ફેલાયેલ 1300થી વધુ મંદિરોમાં સુંદર અન્નકૂટ કરવાની પરંપરા છે. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આગામી વર્ષ દરમિયાન તારીખ 28 ઓક્ટોબરે અટલાદરા મંદિરનો અમૃત મહોત્સવ તથા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 99મો જન્મજયંતિ મહોત્સવ શાનદાર રીતે ઉજવનાર છે. આ પ્રસંગે વડોદરા અટલાદરા મંદિર દ્વારા નવખંડ ધરામાં સૌથી વધુ વાનગીઓ ધરાવતા મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. અન્નકૂટ, અન્નકૂટ એટલે શું? અન્નકૂટ છે ભક્તિ, અન્નકૂટ છે ભારતીય સંસ્કૃતિ. હા, ભગવાનને અર્પણ કરીને ગ્રહણ કરવું એ છે ભારતીય ભક્તિ પરંપરા. નૂતન વર્ષે સર્વપ્રથમ અન્ન ભગવાનને ધરાવવું, પછી જ પ્રસાદ રૂપે અન્ન ગ્રહણ કરવું, આવી આત્મનિવેદન ભક્તિની અભિવ્યક્તિ એટલે અન્નકૂટ. પ્રમુખ સ્વામી મહારાજના 99મા જન્મજયંતિ મહોત્સવ તથા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરાના અમૃત મહોત્સવ ઉપક્રમે હજારો ભાવિકોનો ભક્તિભાવ ભગવાનને અર્પણ થશે મહા અન્નકૂટ સ્વરૂપે. આ નૂતન વર્ષના દિને વડોદરાના હજારો ભાવિકોના અનુદાનથી, બીએપીએસના સેંકડો સ્વયંસેવકોના પુરુષાર્થથી, બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરામાં ભગવાનને ધરાવાશે 3500 વાનગીઓનો મહા અન્નકૂટ. પ્રભુ ભક્તિના આ વિરાટ ઉત્સવમાં આપને અનુભૂતિ થશે ભગવાનની દિવ્યતાની. મંદિરની શાંતિની, ભારતીય કલા સ્થાપત્યની સુંદરતાની. ચાલો આ નૂતન વર્ષે કંઈક અલગ કરીએ, આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરીએ, મહા અન્નકૂટના દર્શન કરીએ. તારીખ 28/10/2019 સોમવાર, સમય 10:30 થી 8 વાગ્યા સુધી. સ્થળ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા. આ કાર્યક્રમ અંગેની માહિતી આપવા હેતુસર એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને પત્રકારોને વધુ માહિતી પૂરી પાડવામાં આવી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. આ વર્ષે અમે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. તે નિમિત્તે આપણી વૈષ્ણવી રીત પ્રમાણે દર વર્ષે નવા વર્ષે જે ભગવાનને અન્નકૂટ ધરાવાતો હોય તો અમૃત મહોત્સવનું વર્ષ હોય, અમે આ મહા અન્નકૂટનું આયોજન કર્યું છે. જે આપ અત્યારે જોઈ શકો છો એ વ્યવસ્થાના ભાગરૂપે લગભગ 3500 શાકાહારી વાનગીઓ, 500થી વધારે મિષ્ટાન છે, 600થી વધારે ફરસાણ છે. આવી સુંદર 3500 વાનગીઓ એ અહીંયા ભગવાનને અન્નકૂટ રૂપે, જે આપણી વૈષ્ણવી પરંપરા છે કે નવા વર્ષનું ધાન એ ભગવાનને અર્પણ કરી ધરાવી અને પછી તે પ્રસાદ રૂપે આપણે સમાજમાં અંગીકાર કરીએ છીએ, તો એ રીતની આ પરંપરા પ્રમાણે થશે. 28 ઓક્ટોબરે સવારે 9 વાગે અહીંયા મહાઆરતીનો લાભ મળશે. ત્યાર પછી 9:30 વાગે મંદિરે ત્યાં આરતીનો લાભ થશે અને 10 વાગ્યાથી દર્શનાર્થીઓ માટે આ તમામ સુંદર દર્શન ખુલ્લા થશે. 10 થી સાંજે 8 વાગ્યા સુધી આ દર્શન રહેશે. અમારી અપેક્ષા, આમંત્રણ અને આપ સૌનો પત્રકાર મિત્રના સહકારથી લગભગ 1 લાખ દર્શનાર્થીઓ પધારશે. અહીંયા સુંદર આ 31,000 સ્ક્વેર ફીટની આ વાતાનુકૂલિત માર્કી તૈયાર થયેલી છે, જેમાં સુંદર સ્વાગત માટે ગાંધર્વોના આપણે દર્શન થઈ રહ્યા છે. સાથે સાથે એરાવત હાથી પણ છે, મયુરો પણ છે. અને અહીંયા જ આ જ જગ્યાએ અષ્ટકમલ, અષ્ટદલ કમલ એ લગભગ 24 ફીટ ડાયામીટરનું અહીંયા સુંદર, અહીંયા પણ અનેક પ્રકારની કેક એ પણ ભગવાનને ધરાવાશે. અને
દર્શનાર્થીઓ પધારશે તો લોન્સ છે, ફાઉન્ટન્સ છે, એટલે બહુ સુંદર આયોજન અહીંયા થયું છે, આહલાદક છે, રમણીય છે. એટલે આ ઉત્સવ ભક્તિપૂર્ણ છે, સેવાપૂર્ણ છે, અને સાથે સાથે શાકાહારીપણાનું પ્રતિપાદન જે આપણો હિન્દુત્વ છે એનું પણ સુંદર થશે. અમારી અપેક્ષા પ્રમાણે 1,00,000 દર્શનાર્થીઓમાંથી લગભગ 40% એ યુવાનો અને તરુણો આવશે, જેને અત્યારથી આ શાકાહારીપણાના એક સંસ્કાર આ દર્શનથી પ્રાપ્ત થશે. તો વડોદરાના શહેરીજનો, વડોદરા જિલ્લાના તમામ રહેવાસીઓ નાગરિકોને BAPS સ્વામિનારાયણ મંદિર તરફથી અમારું ભાવભીનું નિમંત્રણ છે. આપ સહપરિવાર એ દિવસે દર્શન માટે પધારજો. આપણે આ અન્નકૂટના દર્શન અને પ્રસાદ બંનેનો લાભ પ્રાપ્ત થશે. સુંદર વ્યવસ્થા આપના સ્વાગત માટે તમામ પ્રકારની કરેલી છે, અને સાથે સાથે આ અન્નકૂટ એ પણ શહેરીજનોને પ્રસાદ રૂપે ત્યારબાદ પ્રાપ્ત થશે. એટલે અન્નનો એક દાણો પણ આમાં બગડશે નહીં. તો ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો ખૂબ સુંદર આશીર્વાદ આ પ્રસંગે છે. આપ સૌને અમારું હાર્દિક નિમંત્રણ છે.